બ્રેક બાદ આગળ વાત કરીએ તો 25 જૂન 1975 આઝાદ ભારતના ઇતિહાસનો આ દિવસ હંમેશા કાળા દિવસ તરીકે ઓળખાય છે. આ એ જ દિવસે કે જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાદી હતી અને તે સાથે જ 21 મહિના સુધી પ્રજાના તમામ હકો છીનવાઈ ગયા હતા. આ જ દિવસે ભારતીય લોકશાહીનું ઘરું ઘોંટાઈ ગયું. તેઓ ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેઓએ અનેકવિધ સંઘર્ષો કર્યા છે, એ આપણા માટે જીવન મંત્ર છે. જનસંઘ વિચારમાંથી ઊભી થયેલી પાર્ટી છે, કોંગ્રેસ વિચારમાંથી ઊભી થયેલી પાર્ટી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં આંતરિક કટોકટી લાદીને લોકશાહીનું ખૂન કોંગ્રેસે કર્યું હતું. આ કટોકટીના કારો દિવસ જનતાને યાદ કરાવીએ અને આ કારા દિવસને જાગૃતિનો દિવસ બનાવીએ અને આપણે દેશને કોંગ્રેસ મુક્ત કરીએ. તેમજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તે અંગે પણ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, કોર્પોરેટરો, મેયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને જીતુ વાઘાણીનું વક્તવ્ય સાંભળી હતું. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. અમારા પૂર્વજ અને જેમણે વિચારના બીજ રોપ્યા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, જેમણે આ દેશ એ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધી તમામ તકતા, તમામ સમાજ, તમામ વર્ગ દેશભક્તિને લઈને આ મહાન રાષ્ટ્ર બને, આપણો સંસ્કૃતિને વૈભવ વારસ એ સાથે લઈને જનજનનો વિકાસ કેવી રીતે થાય એ ભાવ સાથે રાજનીતિમાં પ્રવેશ કરો જ્યારે જરૂર પડી ત્યારે આ દેશ માટે બલિદાન પણ જેમણે આપ્યું એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કાશ્મીરની જે સમસ્યા છે, જે પીડા છે, એ પીડા માટે એક રાષ્ટ્ર બને એમના માટે પોતાનો જાન પણ નોછાવર કર્યા છે. આજે પણ એમનો મૃતદેહ કેવી રીતે મળ્યો, કેવી રીતે એમનું મૃત્યુ થયું એ પણ સંશયના ઘેરામાં છે. કોંગ્રેસની સરકારે આવા મહાપુરુષ એમના મૃત્યુની તપાસની પણ ચિંતા એ કોંગ્રેસે જે તે વખતે કરી નહીં. સાથે સાથે 25 જૂન 1975 આ દેશ માટે કાળો દિવસ, માત્ર સત્તા માટે થઈને ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી. લોકશાહી બચાવની વાત કરનાર કોંગ્રેસ એ પોતાનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ. માત્ર સત્તા માટે થઈને લગભગ 2 વર્ષ સુધી આ દેશમાં મીડિયાને પણ પાબંધી, બોલવા ઉપર પણ પાબંધી, પ્રેસમાં પણ પાબંધી, એ પ્રકારે લોકશાહીનું ખૂન જેમણે કર્યું એ કોંગ્રેસ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને દેશ આખો એ ક્યારેય ભૂલી નથી શક્યો. આવતીકાલનો દિવસ એ કટોકટીનો દિવસ છે. ત્યારે 23, 23, 24, 25 રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પોતાના ઇતિહાસથી વાકેફ રહે, પોતાના પૂર્વજોએ જે કામ આ દેશ માટે કર્યું છે, નવી પેઢી પણ સતત એમાં પ્રેરણા લે એ માટે થઈને કાર્યક્રમો આપ્યા છે. કટોકટી દિવસ એ પણ મને એવું લાગે છે કે યુવાનો માટે, એ વખતે જન્મ્યા પણ નહોતા એમને પણ ખબર પડે કે આ દેશમાં કટોકટી લાદીને કેવા હાલ આ દેશના કર્યા હતા કોંગ્રેસે, એની પણ માહિતગાર રહે એના માટે થઈને સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. અને રાજકોટની વાત છે, ત્યાં સુધી રાજકોટ તો આ ગુજરાતમાં જનસંઘની શરૂઆત એ રાજકોટથી થઈ હતી. રાજકોટની અંદર કટોકટી વખતે અનેક આગેવાનો, લગભગ 110થી પણ વધારે આગેવાનો, કેટલાક લોકો આજે હયાત નથી, કેટલાક લોકો આજે હયાત છે, એમણે આ દેશ માટે જેલવાસ ભોગવેલો, પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર જેલની અંદર ગયેલા એવા અનેક લોકો
આ રાજકોટની સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર ત્યાં આદરણી કેશુભાઈ, પ્રવીણભાઈ કારિયા, મણિકાંતભાઈ પીઠડિયા, ભૂપતભાઈ દવે, ધીરુભાઈ ધામેલિયા, મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રી જે રાજકોટના પ્રતિનિધિ છે, મૂળ રાજકોટના છે એવા આદરણીય વિજયભાઈ રૂપાણીએ પણ જેલવાસ કટોકટી વખતે ભોગવેલો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પોતાના ઇતિહાસથી વાકેફ થવાના છે. કોંગ્રેસે કટોકટી લાદી એ વખતે દેશની સ્થિતિ, આજે લોકશાહીની વાત કરનાર કોંગ્રેસ એમની પણ વાતોથી એ વાકેફ થવાના છે. આ બધું જ એટલે કરી રહ્યા છે કે ભવિષ્યની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ પ્રકારે કટોકટી લાદવાની સામે પણ વિચાર ન કરી શકે એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મળી રહ્યા છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આજે સદૈવ અમારી વચ્ચે નથી, આપણી વચ્ચે નથી, પણ એમણે કરેલા કામો, એમણે મૂકેલા વિચારો એ આપણી વચ્ચે છે. વિચાર લઈને આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ વાત લઈને નીકળી છે. ત્યારે એ બધી જ વાતો કે એની જીવનકથની ચર્ચાઓ વાતો પણ અહીંયા થવાની છે અને એના માટેના કાર્યક્રમના ભાગરૂપે મારે આજે અહીંયા આવવાનું છે.